પણ 800 લોકો બને એ દિવસ આખા ભારતને ખબર પડે કે આનો પહેલો રેન્ક આવ્યો. એના પછી મરે ને ત્યારે ખબર પડે કે અચ્છા આનો પહેલો રેન્ક આવ્યો. ઇન બિટવીન એને શું કર્યું એ કોઈ નહીં ખબર. અને ઇન બિટવીન નામ આવે ને તો એ 15,000 કરોડ. અને આ બધા જ લોકો ઇથિક્સનું પેપર લખીને ગયા છે. આનો મિનિંગ યુપીએસસી ઉપર સવાલ ઉઠે આ લોકોને સિલેક્ટ કયા આધારે કરે. આનો મિનિંગ નૈતિકતાની તપાસ કરવાનું કોઈ પેરામીટર નથી, કેમ કે નૈતિકતા વ્યક્તિવાચક શબ્દ છે. વ્યક્તિ વ્યક્તિએ બદલાય. ઇટ મીન્સ પૃથ્વી ઉપર 900 કરોડ લોકો છે તો 900 કરોડ ઇથિક્સ છે. એટલે કદી ઇથિક્સ વિશે વાંચવાનો છે. ઇટ ઇઝ અ સબ્જેક્ટ ટુ લીવ ઇન યોર ઓન ડોમેન. તમારા ખુદના જીવનમાં જ એને શું કરવાનો, જીવવાનો વિષય છે. અને જીવનને કદી વંચાય નહીં. શું કરાય, જીવાય અને લાગુ કરાય. અને જે જે લોકોએ લાગુ કર્યું એના જ ઇથિક્સ વાંચવાનું તમને પુસ્તકો કહે છે. ગાંધીજીના વાંચો, ગાંધીજી જીવ્યા છે, એમના જીવનના ઇથિક્સ ના તમને લાગુ કરે. તમે શું કર્યું, ચાર ચોપડી વાંચી લીધી, બની ગયા. એ લાગુ તમે નહીં કરી શકો. લાગુ કરવું એ વાંચનનો ભાગ નથી, લાગુ કરવું એ જીવવાનો ભાગ. આમાંથી કોઈ કદી ઇથિક્સ નહીં શીખી શકવા. ભૂલી જાવ એ સબ્જેક્ટ તમારા લાયક જ નહીં. સાચું છે ને, સત્ય છે એટલે જ કડવું હોય.